नमस्कार दर्शक मित्रों, आपनु स्वागत है कार्यक्रम आयुर्वेदमा अने आप निहाळी रह्या छो अमारा जीटीपीएल गुजरातीनी विशेष रजूआत कार्यक्रम आयुर्वेदम सीरीज टूमा अने हमेशनी जेम मारी साथे स्टूडियोमा एमडी डॉक्टर प्रार्थनाबेन मेहता। प्रार्थनाबेन, आपनु स्वागत है कार्यक्रममा। थैंक यू सो मच प्रार्थनाबेन। खूबज मने आनंदनी लागणी थाय छे के 500 एपिसोडनी जे एक उजवणी आजे थई रही छे आपणा अने एनो आनंद छे। परंतु मारी माटे विशेष जो खुशी होय तेनुं कारण छे के आ पहेला मैं स्वास्थ्य लगता जे मिशन में मैं काम कर्युं छे के योगा मारा बहु चालता मैं लगभग 2000 एपिसोड थी वधारे कर्या छे। हूँ 2010 थी आ कार्यक्रम योगानो करतो। लोकोनी हेल्थ सारी रहे स्वास्थ्य माटे योगा मैं बहु कर्या। पण ज्यारथी आयुर्वेद आपनो जे चालू थयो तो एमां एक सोनामां सुगंध मळी वळी ए टाइपनुं मने मळ्युं अने जे લોકો સુધી જે એનો લાભ મળ્યો, અસરકારક એના પરિણામો મળ્યા, પ્રતિભાવો છે, તો આજે એ ખૂબ જ મને આનંદ થાય છે કે સ્વાસ્થ્યને લઈને મેં આ ચેનલ માટે જે આ બે પ્રોગ્રામ મારા એટલા બધા જબરદસ્ત છે, આજે પણ મારો યોગાનો પ્રોગ્રામ એ એટલો જ પ્રસિદ્ધ છે અને એની સાથે આયુર્વેદમ ત્યારે એની સાથે અમારું નેટવર્કની બી વાત કરીએ પ્રથમે તો અમારું નેટવર્ક પણ ગુજરાત સિવાય પણ આજે બીજા સ્ટેટમાં પણ ઘણું પહોંચ્યું છે। પણ મારો એ કહેવાનો મુદ્દો એ હતો કે છેવાડાના ગામ સુધી આપણો આ કાર્યક્રમ એટલો બહુ સુપ્રસિદ્ધ છે, લોકો આપણા ઘરગથ્થુ ઉપચાર આયુર્વેદની જે વનસ્પતિ જડીબુટ્ટીની વાત હોય, ઔષધિઓની વાત હોય, તો એ ખૂબ જ લોકો સારી રીતે હવે એની એના નોલેજમેન્ટમાં આવી ગયું છે અને લોકો ઉપયોગ કરતા થયા। અત્યારે લોકો અમદાવાદ સુધી આપણા ક્લિનિક સુધી નથી પહોંચી શકતા, આપ ઘર બેઠા પણ એમને મોકલો છો આપણા ઔષધો દવાઓ ટ્રીટમેન્ટ કરો છો। પણ હજી વધુને વધુ આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય અને જે પ્રમાણે લોકોના સવાલો છે, લોકોની ડિમાન્ડ છે કે એટલીસ્ટ અમદાવાદની બહાર ગુજરાતમાં આપના કેમ્પ થાય અથવા તો આપની એવી સેવાઓ મળે કે જે આયુર્વેદમાં લોકોને વધુને વધુ ફાયદો થાય, તો એની માટે કોઈ પ્લાનિંગ છે આ વર્ષમાં? અશોકભાઈ બહુ સાચી વાત કરી। ઘણા બધા પેશન્ટ બારગામના કહેતા હોય છે કે સુરતવાળા પેશન્ટ કે મેડમ તમે સુરતમાં આવો, સેમિનાર કરો, કેમ્પ કરો, કોન્ફરન્સ કરો। સુરેન્દ્રનગરના ઈશ્વરીબેન તો આખા સુરેન્દ્રનગર જિલ્લાની ભલામણ લઈને આવ્યા હતા, સુરેન્દ્રનગર જિલ્લા વતી ક્લિનિકમાં આવ્યા અને મને કહ્યું 500માં એપિસોડના ઉજવણી પ્રસંગે કે મેડમ તમે સુરેન્દ્રનગર આવો, તમે ગામના લોકોની સેવા કરો અને કંઈક કરો। મારી ઈચ્છા તો હંમેશા લોકસેવા કરવાની રહી છે અને રહેશે પણ ખરી છેક અંત સુધી, કે મારે જ્યાં સુધી મારામાં શ્વાસ છે ત્યાં સુધી જ મારે લોકસેવા કરવી છે અને એના માટે હું હંમેશા તૈયાર છું। પણ સમહાઉ સમય મર્યાદા હોય છે કે મારી પેશન્ટ એટલા બધા ઓપીડી એટલું પેક હોય છે અત્યારે કે મહિના પહેલાંનું બુકિંગ હોય છે એ મારે કેન્સલ કરવું મુશ્કેલ છે। હા, જ્યાં સુધી આયુર્વેદમ પ્રોગ્રામમાં હું નહોતી જોડાઈ ત્યાં સુધી હું ગામોગામ કેમ્પમાં જતી હતી, લેક્ચર પણ લેતી હતી। પણ હવે મારું એક એવું વિશેષ નાતો છે આયુર્વેદમ પ્રોગ્રામ સાથે કે હું આયુર્વેદમ પ્રોગ્રામ દ્વારા લોકોના સુધી ઘર સુધી પહોંચી છું, લોકોએ મને કાગવી ઓળખ આપી છે અને એ મારે હંમેશા ચાલુ રાખવું છે, એટલે બહુ જ મુશ્કેલ છે। છતાં પણ મારે હજી ગામડામાં જઈને સેવા કરવી છે કે જે છેવાડાના લોકો સુધી આયુર્વેદની સાચી સમજ મારે આપવી છે। મારી ઈચ્છા છે કે જે સાવ નાના ગામડા હોય કે જે લોકોને કાંઈ જ ખ્યાલ નથી એ લોકો સુધી મારે લોકોની સેવા કરવી છે અને આયુર્વેદને ગામડાના છેવાડા ઘર સુધી પણ પહોંચાડવું છે। પણ આપણું જે જીટીપીએલ ગુજરાતી છે એ નાના ગામડામાં પણ અશોકભાઈ જાય છે અને મારે બોમ્બેના પણ ઘણા બધા પેશન્ટ છે કે બોરીવલીના પણ પેશન્ટ છે, અંધેરીના પણ છે, દરેકે દરેક જગ્યાએ આપણું જીટીપીએલ ગુજરાતી નેટવર્ક એ બહુ જ મોટું વિશાળ રૂપે ફેલાયેલું છે અને એ એનાથી ઘણા બધા લોકોનું એક લોકસેવા પણ થઈ રહ્યું છે અને ઘણા બધા લોકો મારી પાસે આવે છે આયુર્વેદ માટે કે સલાહ લેવા પણ આવતા હોય છે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ। તો આ જે જીટીપીએલ ગુજરાતી માધ્યમ દ્વારા પણ એક સારામાં સારું આયુર્વેદનો પ્રચાર થઈ રહ્યો છે અને સારામાં સારું કાર્ય કરી જ રહ્યું છે, કેમકે જેટલું બને એટલું સારામાં સારું કાર્ય જીટીપીએલ ગુજરાતી વિશેષપણે કરી રહ્યું છે
દરેક ચેનલ વાળા કરે છે, છતાં પણ જીટીપીએલ ગુજરાતીનો જે આ પ્રયત્ન છે ને, જે લોકોના સ્વાસ્થ્યને સાચવવાનું અને આયુર્વેદના પ્રચાર અને પ્રસારનું જે કામ કરી રહ્યું છે ને, મહત્વનું યોગદાન આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે આપણો આયુર્વેદમ પ્રોગ્રામ અને જીટીપીએલ ગુજરાતીનું રહેલું છે, અને આ જે કાર્ય છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક, પ્રશંસનીય અને સ્તુત્ય પૂજનીય કાર્ય કહી શકાય. કે એવું કહ્યું છે ને કે લોક સેવા એ ઉત્તમ સેવા છે, સારામાં સારી સેવા છે, અને આ કાર્યક્રમ દ્વારા આપણે ઘણી બધી લોક સેવા કરી રહ્યા છીએ. મારી હંમેશાની ઈચ્છા તો રહી છે, લોક સુધી તમે કહો છો એમ, કે અંતરિયાળ ગામડામાં જઈને સેવા કરવાની ઈચ્છા પણ રહી છે. મારા પિતાજી પણ કરતા હતા, પણ અત્યારે મારું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ થઈ ગયું છે. મારો પરિવાર, દર્શક મિત્રો, આપ મારા પરિવારના છો, પરિવાર ખૂબ મોટો થઈ રહ્યો છે, અને દરેકે દરેક પરિવારના સભ્યો મારા પ્રાર્થના ક્લિનિકમાં આવતા હોય છે. એમને ન્યાય આપવો ને એ મારી પાયાની ફરજ, મહત્વની ફરજ બની રહી છે. એટલે ઘણી વખત મારે ઈચ્છા હોવા છતાં પણ હું ગામડામાં જઈને કેમ્પ કે સેવા નથી કરી શકતી. મારા પિતાજી, મારા મોટા ભાઈ તો નાના નાના ગામડામાં જઈને ખૂબ સેવાઓને કરતા હતા, પણ અત્યારે મારે ગામડામાંથી પણ ઘણા લોકો અહીંયા આવે છે. બહુ જ ખેરાળું ગામડા હોય, લટુડા, કટુડા, સુપેડી, જુનાગઢના ગામડા, પોરબંદરના ગામડા, નાના નાના ગામડાના ઘણા લોકો મારી પાસે આવે છે. ખેડૂત મિત્રો પણ મારી પાસે, ઘણા બધા ખેડૂત લોકો પણ આવે છે. આજે પાસનાબેનના 500 એપિસોડ પૂરા થાય છે. હવેથી એ આગળ ને આગળ 2000-3000 સુધી એપિસોડ એમના થાય, એટલે એમને ફાયદા થાય એવી એમની શુભેચ્છા. ને જીટીપીએલએ બી એમને ઘણો સહકાર આપ્યો છે, જીટીપીએલને બી સહકાર છે, તો એમના બી એપિસોડ વધારે વધારે ચાલુ રહે. એમનું કાર્ય બી સારું છે, સારું બી છે, સરળ પણ છે, ને એ આગળ ને આગળ વધે એવી મારા તરફથી શુભેચ્છા. ને પ્રેક્ષકગણને બી ખાસ કે તમારે બી આયુર્વેદિક પ્રોગ્રામ ખાસ જોવો જ જોઈએ, જેનાથી આપણને ફાયદો થાય છે. ઘરગથ્થુ બી એમના ઉપચાર ઘણા હોય છે, તો એનો બી અમલ થઈ શકે. આભાર. પ્રેક્ષક મિત્રો, ખૂબ જ આનંદ સાથે મારે જણાવવાનું કે આજે પ્રાર્થનાબેન જે જીટીપીએલ ચેનલ તરફથી અને આયુર્વેદમ ખાસ કરીને એમની સંસ્થા જે છે એના દ્વારા અત્યારે જે જે પ્રોગ્રામ આયુર્વેદના આપે છે એના માટે એમણે હવે 500 એપિસોડ પૂરા કરવા જઈ રહ્યા છે, એને માટે ખૂબ ખૂબ અભિનંદન. અને આ બધા એપિસોડથી લોકોને એટલા બધા સરસ ફાયદાઓ થયા છે. આજે મેડમે પોતાના આયુર્વેદમ એપિસોડના 500 એપિસોડ પૂરા કર્યા છે, એ બદલ પહેલાં તો હું પ્રાર્થનાબેન મહેતાને તેમજ જીટીપીએલની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના આ પ્રયત્નથી ઘણા ખરા લોકો જે પોતે દવાખાને જઈ અને નહોતા ટ્રીટમેન્ટ લઈ શકતા એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ તરફ વળ્યા છે, અને ઘણો બધો એ લોકોને જીવનમાં ચેન્જીસ આવ્યો છે. એના માટે હું તમામને મારા દિલથી હું આભાર વ્યક્ત કરું છું. પ્રથમેન જે આયુર્વેદમાં આપણે જોયું છે ને, તમે હંમેશા કહેતા હોય છે કે દરેક વસ્તુ માત્રામાં લેવામાં આવે, અને એ આહારની વાત હોય કે કોઈ દિનચર્યાની વાત હોય કે કોઈ પણ જ્યારે શરીરની કોઈક મેન્ટેન કરવાની વાત હોય, તો આપણે જોયું છે કે જે ઓબેસિટીના જે કેસીસ હોય છે કે બીજી જે સમસ્યાઓમાં જોઈએ છે, તો જ્યાં ખાવા પીવાની પરહેજ કરવાની વાત હોય તો એ લોકોમાં કેટલી એની જાગૃતિ છે, એમાં તો શું કરવું જોઈએ. અને આપણા જે ઘરગથ્થુ ઉપચારો આપ કરતા હોય છે એના મિશ્રણ, જે ઘરગથ્થુ ઉપચારમાં મિશ્રણની પણ વાત હોય છે આપની, તો એનો કેટલો પ્રભાવ પડે એ લોકો ઉપર અને એમાં લોકોને કેટલો ફાયદો થતો હોય. હા અશોકભાઈ, આપણું જે જીટીપીએલ આયુર્વેદમ પ્રોગ્રામ રજૂ થઈ રહ્યું છે એમાં જ આપણે ઘરગથ્થુ ઉપચારો બતાવીએ છીએ ને, તો ઘણા બધા લોકોને સરસ ફાયદો થઈ ગયેલો છે. એક સરસ દાખલો આપું તો, મેં પહેલાં પણ એક એપિસોડમાં વાત કરી હતી કે આપણે હળદર અને આંબળાના એપિસોડમાં વાત કરી હતી કે હળદર અને આંબળાનો રસ સમાન ભાગે લેવામાં આવે તો ડાયાબિટીસવાળાને ખૂબ જ ફાયદો થાય છે અને ડાયાબિટીસ મટી પણ જાય છે. તો આવી રીતે જૂનાગઢના એક પેશન્ટ છે, બંને પતિ પત્ની, અને ડાયાબિટીસ કંટ્રોલમાં નહોતો આવતો. આપણો આયુર્વેદિક પ્રોગ્રામ જોયો અને પછી ઘરગથ્થુ ઉપચાર એમણે કર્યા, અને સિઝન પણ શિયાળાની હતી કે હળદર અને આંબળાના રસની, તો એમણે નિયમિત 1.5 મહિનો પ્રયોગ કર્યો અને પછી મારી પાસે
પાસે એમના જૂના રિપોર્ટ લઈને આવ્યા કે મેડમ તમારો જે મેં જીટીપીએલ ગુજરાતી 282 પર જે આયુર્વેદમ પ્રોગ્રામ આવે છે એમાં મેં તમારો આ ઘરેલું ઉપાય સાંભળ્યો કે હળદર અને આંબળાના રસથી ડાયાબિટીસ મટી જાય છે. મેં 1.5 મહિનો કર્યો અને મારો રિપોર્ટ જો નોર્મલ થઈ ગયો કે જે ડૉક્ટર એમને ઇન્સ્યુલિન પર ચડાવવાના હતા, ડાયાબિટીસ એમનો કંટ્રોલમાં નહોતો આવતો, એમને એમની દવા તો ચાલુ રાખી સાથે સાથે આ ઘરેલું ઉપચાર કર્યો તો એમનો ડાયાબિટીસ કંટ્રોલમાં થઈ ગયો. આવા તો મારી પાસે ઢગલો પેશન્ટ છે. એક બીજા રેવાબેન પટેલ કરીને છે કે એમણે નગોડના એપિસોડમાં સાંભળ્યું હતું કે નગોડને ગરમ પાણીમાં શેક કરવામાં આવે ને તો વાયુનો રોગ મટી જાય છે અને નગોડના તેલનું માલિશ કરવાથી પણ ફાયદો થાય છે. તો રેવાબેન પટેલને ત્યાં નગોડનું ઝાડ છે તો એમણે નગોડના પાણીથી ગરમ પાણીમાં ઉકાળીને પછી શેક કર્યો તો એમને ખૂબ જ સરસ ફાયદો થઈ ગયો. પારિજાતના એપિસોડમાં પણ જ્યારે મેં વાત કરી હતી કે જે લોકોને સાંધાના દુખાવા હોય તો પારિજાતના ફૂલની ચા પીવાથી ફાયદો થાય છે. તો મારે સુરતના એક પેશન્ટનો ફોન આવ્યો કે મેડમ આ મેં ઘરગથ્થુ ઉપચાર કર્યો અને ખરેખર મારા સાંધા જલી ગયા હતા અને જે જકડાહટ થઈ ગઈ હતી ઢીંચણમાં તો પારિજાતના ફૂલની ચા પીવાથી, કે પારિજાતના ફૂલ 3-4 ફૂલ લેવાના, 1 કપ ગરમ પાણી હોય અને એમાં 3-4 ફૂલ નાખીને પછી થોડી વાર ઢાંકી દેવાનું અને એ ચા એ પેશન્ટે 3-1 મહિના સુધી પીધી અને પેશન્ટને જે વાનો રોગ હતો ને એ દૂર થઈ ગયો. તો આવા તો મારે ઢગલો ફોન આવે છે કે મેડમ મને આનાથી બહુ સરસ થઈ ગયું. એટલે ઘરેલું ઉપચાર પણ ખૂબ જ ફાયદાકારક નીવડતા હોય છે. દર્શકો જ્યારે કહેતા હોય છે કે મેડમ મને આ ઉપચારથી સારું થયું, અને મોટા ભાગે નાના નાના જે ઉપાય હોય છે ને ઘરગથ્થુ ઉપચારથી, જે નાની નાની સમસ્યા, નાની નાની ઝીણી ઝીણી બીમારી હોય છે ને એ ઘરગથ્થુ ઉપચારથી જ મટી જતી હોય છે. હવે અશોકભાઈ આપે બહુ સારી સાચી વાત કરી કે પરહેજ બાબત પણ આયુર્વેદ બહુ એક કડક નિયમ આપે છે કે અમુક રોગોમાં ખાવું જોઈએ, અમુક રોગોમાં ના ખાવું જોઈએ. ઘણી વખત વાત કરતી હોઉં છું કે ખાવું ભલે બધું પણ માપસર ખાવાનું હોય, માત્ર શિષ્યાત આપણે આયુર્વેદને ચાહીએ છીએ, આયુર્વેદને અપનાવીએ છીએ. તો આપણા જે ઋષિ મુનિ કહી ગયા છે ને કે હિતાશિષ્યાત આપણી પ્રકૃતિને જે હિતકર હોય ને એ ખાવાનું, મિતાશિષ્યાત માપસર ખાવાનું, કાલ ભોજે જીતેન્દ્રિય આપણે કાલ સમય પ્રમાણે ખાવાનું હોય અને ઇન્દ્રિયને વશમાં રાખીને ખાવાનું હોય. ઘણી સારી વસ્તુ આવી હોય તો આપણે ઝપટવા માંડીએ છીએ, ખાવા માંડીએ છીએ, પછી ગેસ, અપચો, એસિડિટી થતું હોય છે. એટલે કાલ ભોજે જીતેન્દ્રિય સમય પ્રમાણે ખાઈ લેવું જોઈએ અને ઇન્દ્રિયને વશમાં રાખીને આપણા પેટને, પ્રકૃતિને, આપણા શરીરને અનુકૂળ આવે ને એ રીતે ખાવાનું હોય છે. હજી એક સમજ અશોકભાઈ મારે લોકોને આપવાની છે કે ઘરે ઘરે સુધી પહોંચાડવી છે કે આજકાલ વિરુદ્ધ આહાર ખૂબ જ થતું હોય છે. આપણે એક એપિસોડ તો લઈ જ લીધો છે, છતાં પણ મારે રોજના પેશન્ટ 3 પેશન્ટ એવા હોય છે ને કે દૂધ સાથે ખોરાક ખાતા હોય છે. પાછું પેશન્ટ મને એમ કહેતા પણ હોય છે, હમણાં જ એક લખતરના પેશન્ટ આવ્યા હતા, એમણે મને વાત કરી, એમને ખરજવું હતું એટલે મેં તરત જ કીધું કે તમે સાંજે દૂધ સાથે ખોરાક કંઈ ખાઓ છો? તો કે હા, ખીચડી, દૂધ, લસણની ચટણી અને ડુંગળી આવું બધું ખાઉં છું. ચામડીના રોગ થાય થાય ને થાય જ, એટલે દૂધ સાથે કંઈ ખાવું ના જોઈએ. પેશન્ટ આયુર્વેદના ચાહક હતા અને હોશિયાર હતા એટલે પેશન્ટે મને વાત કરી કે મેડમ મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે દૂધે વાળું કરવું જોઈએ. એટલે પછી એમણે અડધું વાક્ય કીધું એટલે મેં એમનું આખું વાક્ય પૂરું કર્યું. ઓકી દાતણ જે કરે નરણે હરડે ખાય, દૂધે વાળું જે કરે તે ઘર વૈદ્યને જાય. પણ આમાં જો નરણે હરડે ખાય, વિરુદ્ધ આહાર કોને નથી નડતો? ઘણા આયુર્વેદના ચાહક મને સવાલ કરે છે તો મને ગમે પણ છે, મને બહુ ગમે કે પેશન્ટે મને કહ્યું પણ ખરા કે મેડમ દૂધે વાળું તો આપણે કહ્યું જ છે લોકવાયકામાં. પછી મેં કીધું એને આગળનું વાક્ય શું છે કે નરણે હરડે જે ખાય, જે કાયમ હરડે ખાય, ઓકી દાતણ જે કરે અને તો પછી દૂધે વાળું કરે તો એને નડતું નથી. પણ તમે નરણે હરડે ક્યારેય ખાતા નથી, તમારું શરીર સશક્ત હોય, મજબૂત હોય, તમે કામ કરતા હોય તો તમને વિરુદ્ધ આહાર વાંધો ન આવે. પણ તમે તો આરામ કરો છો, તમે હરડે લેતા નથી, આયુર્વેદના ચાહક છો પણ આયુર્વેદની દવા લેતા નથી એટલે તમને વિરુદ્ધ આહાર નડતો હોય. મને જાણીને બહુ આનંદ થાય છે કે આજે નૂતન વર્ષ નિમિત્તે અમે પ્રાર્થના બેનને રૂબરૂ શુભેચ્છાઓ આપવા માટે આવેલ છે.
પ્રભુ એમને સરસ રીતે સુખ સંપત્તિ અને જે એઓ માનવ સેવા કરી રહ્યા છે એ અતિ ઉત્તમ છે. માનવ સેવા એ જ મોટો ધર્મ છે અને એ જે જાણી અમે બહુ ખુશ થઈએ છીએ. દરેક એપિસોડ અમે એમને જોઈએ છીએ અને એ જાણી અને દિવસે દિવસે એમની જે પબ્લિકનો રિસ્પોન્સ મળે છે એ જાણી અમે ઘણા ખુશ થયા છીએ. અમે GPTL નો પણ આભાર માની છીએ કે આજે મને જાણવા મળ્યું તમને આ 500 એપિસોડ પૂરો થયો છે, તો અમે એમને હજી 500 એપિસોડનો એક્સટેન્શન આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે બીજા 500 એપિસોડ પણ આવી રીતે સક્સેસફુલી જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. સૌ દર્શક મિત્રોને સૌથી પહેલાં તમારા નૂતન વર્ષ અભિનંદન અને ખૂબ ખૂબ અભિનંદન કે સૌનું સ્વાસ્થ્ય સારું રહે, સૌનું સ્વાસ્થ્ય સારું રહે એ માટેની ભગવાનને પ્રાર્થના. અને બીજું કે આયુર્વેદમાં GTPL પ્રોગ્રામ દ્વારા જે આરોગ્યનો પ્રોગ્રામ ચાલે છે એમાં પ્રાર્થનાબેન મહેતાનું જે બી આપણને સતત જ્ઞાન સારવાર અને સલાહ મળતી રહે છે એ બદલ પ્રાર્થનાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને સતત અવિરતપણે આ જે 500 એપિસોડ પૂરા થયા છે પણ એ 500ની આગળ સતત શૂન્ય લાગતા રહે અને સતત એમનો આવો જ્ઞાનનો પ્રવાહ આપણને સારવાર અને સલાહ સાથે આપતા રહે એવી ઈશ્વરને પ્રાર્થના. સૌને નૂતન વર્ષ અભિનંદન. પ્રાર્થનાબેન મહેતાને ખૂબ ખૂબ અભિનંદન અને એમને પણ ખૂબ ખૂબ આભાર કે જે મારી સ્વાસ્થ્ય છે એમનો સુધારો લાવવા માટે એમનો આટલો આ ઊભી રહી છું, આટલું આ તમારી સમક્ષે બોલી રહી છું એમાં એમનો ખૂબ મોટો ફાળો છે કે જેમની સલાહ અને સારવારથી મારું આટલું સ્વાસ્થ્ય સારું રહ્યું છે અને સદાય મારું સારું રહે એવી એમની ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને પ્રાર્થનાબેન સતત અમને આવી સલાહ અને સારવાર આપતા રહે એ માટે હું એમને ઈશ્વરને ખૂબ જ પ્રાર્થના કરું છું. એમના નામમાં પ્રાર્થના શબ્દ છે એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની કે સતત એમનું પણ સ્વાસ્થ્ય રહે અને સારું રહે અને આપણા સૌનું પણ સ્વાસ્થ્ય સારું રહે એ માટેનું આપણને ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના. અને પ્રાર્થનાબેન મહેતાને અને GTPL આયુર્વેદમની ટીમને અને અશોકભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પ્રાર્થનાબેન, તમે જે ઘરગથ્થુ ઈલાજની વાત કરી અને જે પરહેજની વાત કરી તો એની સાથે જે દર્શક મિત્રોને આપણા આ એક્સપિરિયન્સ કે જે પ્રશ્નો સમસ્યા આવે છે તો એમાં જે બહારની સમસ્યામાં આપણે વધારે જોયું છે માનસિક રોગો જે આજની લાઇફસ્ટાઈલને લઈને જે આવતા હોય છે એ સૌથી વધારે જોવા મળ્યા છે. તો એમાં આપણી સૌથી ઉપયોગી અને જે અક્ષર એવી શિરોધારા, તો શિરોધારાને લઈને આપણે હજી શું માત્ર ખાલી બહારની સમસ્યામાં જ કે માનસિક રોગોમાં જ ઉપયોગ કરવાની જરૂર છે કે શિરોધારા એ કેટલી પ્રેક્ટિસમાં લેવાની જરૂર છે એની ખાસ એક દર્શક મિત્રોને માહિતી. બહુ સરસ વાત કરી અશોકભાઈ. અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિક એક સારામાં સારી વિશેષ શિરોધારા સારવાર સેન્ટર તરીકે પ્રખ્યાત બની ચૂક્યું છે અને 30 વર્ષથી હું પ્રાર્થના ક્લિનિક ચલાવું છું. એટલે લોકોમાં એક માન્યતા એવી પણ છે કે કઈ વાળની સમસ્યા હોય કે માનસિક રોગ હોય કે અનિદ્રા હોય કે યાદશક્તિ ના હોય કે ભૂલાઈ જતું હોય ભણવાનું થોડી વારમાં સ્મૃતિભ્રંશ હોય તો જ શિરોધારા કરાવાય, પણ એવું નથી. આયુર્વેદ તો સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણ, આપણા તન અને મનના સ્વાસ્થ્યને સાચવવા માટે પણ શિરોધારા સારવાર દર વર્ષે એક વખત તો કરાવવી જ જોઈએ. કોઈ પણ રોગ હોય કે ના હોય શિરોધારા સારવાર કરાવવાથી તનની તંદુરસ્તી અને મનની દુરસ્તી બંને સરસ રહેતા હોય છે. ઘણા પેશન્ટ મારી પાસે એવું પણ મને પૂછતા હોય છે કે પ્રાયોસી શેમ્પૂ અને પ્રાયોસી ઓઇલ છે એ ખરતા વાળ હોય તો જ વાપરી શકાય, એવું નથી. આપણા વાળને તંદુરસ્ત હેલ્ધી સિલ્કી અને શાઇની બનાવવા હોય તો પણ પ્રાયોસી શેમ્પૂ અને ઓઇલ વાપરી શકાય. આજે જ એક પેશન્ટ આવ્યું હતું મને પૂછતા હતા કે મેડમ મારું જે શેમ્પૂ છે એ મારા દીકરાને વાપરી શકાય? મેં કહ્યું ચોક્કસથી વપરાય. મારો નાનો દીકરો અમેરિકામાં છે, ડૉક્ટર શિવમ ભટ્ટ, એ પણ અહીંથી જ ઇન્ડિયાથી હું એને મારું પ્રાયોસી શેમ્પૂ અને પ્રાયોસી ઓઇલ ત્યાં મોકલું છું અને એ પણ એ ત્યાં જ વાપરે છે. ત્યાં પણ આ મારું પ્રાયોસી બ્રાન્ડનું શેમ્પૂ અને ઓઇલ વાપરે છે. એ કોઈ રોગ હોય તો જ વાપરવું એવું નથી, પણ રોગથી બચવા માટે રોગથી રક્ષણ મેળવવા માટે પણ
પ્રાયોસી શેમ્પુ અને ઓઇલ વાપરી શકાતું હોય છે. 500 નો આંકડો કોણ જાણે પણ કે ક્યાંથી મગજ ઉતરી ગયો ખબર નથી, પણ અહીં આવ્યો તો 500 થયા. કેમ કે આથી જણ ગામની નજીક ગુરુકુલ છે, સહજાનંદ ગુરુ કઈ કોઈ નામ છે, બ્રહ્માનંદ સ્વામી એના જે સંચાલક છે એ મારા બહુ મિત્ર છે, બહુ મારથી નાના પણ મિત્ર. એમણે નાનપણથી કથા ચાલુ કરી અને ગઈ સાલ 500 પૂરી કરી. હવે હું આજે જ બન્યો ના, મને તો ખબર નથી અત્યારે વાત થઈ કે બેનના 500 મેં એપિસોડ પૂરો થયો. વેરી ગુડ, આઈ એપ્રિશિએટ. હજુ બીજું એટલા આગળ જાય ભગવાન સ્વામિનારાયણ મારી પ્રાર્થના. જીટી ફેરમાં 500 એપિસોડ પૂરા થઈ ગયા છે અને 501માં પ્રવેશ કરી રહ્યા છે. આ પ્રસંગે હું પ્રાર્થનાબેન અને જીટીપીએલ અશોકભાઈ એમની જીટીપીએલની આખી ટીમને હું મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, સાથે શુભેચ્છાઓ આપું છું કે તેઓ ખૂબ આગળ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે. જીટીપીએલ ની ચેનલ કાયમ બધી આવી રીતે નવાઓને ચાન્સ આપે, આવી રીતે બધી જ રસ સામગ્રી બધો રસ થાય પીરસતી રહે. હું જીટીપીએલની છે ને ફેન છું, એટલે આખી રસ થાય પીરસતી રહે. એટલે આ પ્રસંગે હું પ્રાર્થનાબેનને તો હું ખાસ અભિનંદન ને મારા આશીર્વાદ આપું છું. પ્રાર્થનાબેન આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે 500 એપિસોડની એક સક્સેસફુલ આપણે એક જીટીપીએલ ગુજરાતીનો આ પ્રોગ્રામના એક ઉજવણીની સેલિબ્રેશનની વાત હતી, એની સાથે સાથે તમે જે આપણો જે પર્પસ છે, ઉદ્દેશ હતો આ કાર્યક્રમનો અને જે મિશન લઈને ચાલ્યા કે આવી જડીબુટી વનસ્પતિઓનો ઉપયોગ હોય, ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ હોય અને લોકો આયુર્વેદનો સૌથી વધારે ભરપૂર ઉપયોગ કરે અને સ્વસ્થ રહે એવી આપણે કામના કરતા હતા. ત્યારે પ્રથમે આ બે એપિસોડથી આપણે ચર્ચા કરી, પણ હું એવું માનું છું કે આપણે કદાચ એટલી જ એવી ચર્ચા નહીં કરી હોય, લોકો પાસે પણ એટલી બધી ઘણી ચર્ચા હશે આયુર્વેદમ કાર્યક્રમને લઈને. અને એટલા માટે જ જેમ હું કહી શકું કે એક જ્યુબિલી જે પિક્ચર હિટ થયું હોય અને એ ડિરેક્ટરને એના આર્ટિસ્ટને પણ ખબર નથી, એ સિવાય જે લોકોમાં દુનિયામાં એનો જે ચર્ચા છે એવી આ કાર્યક્રમની વાત છે કે આપણી પાસે જેટલી નથી એટલું લોકોમાં એની વાતો છે, લોકોમાં એની 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 વેલ્યુ છે, લોકો એની લોકોની આ વેલ્યુ એ લોકોને જ ખબર છે જે આપણે આપણે આપણા કરતા લોકો વધારે કદાચ જાણતા હશે અને એમના અનુભવો છે. ત્યારે દર્શક મિત્રો આની આપણે ઘણી બધી વાતો કરી શકીએ, પરંતુ આપનો કોઈ બી પ્રતિભાવ હોય, આપના કોઈ સવાલ હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ મોકલી શકો છો. અને ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર પ્રાર્થનાબેન, આપનો પણ આભાર કે 500 એપિસોડ સુધી કોઈ પણ કાર્યક્રમ આટલો બધો 500 એપિસોડ સુધી કોઈ મીડિયામાં ચાલે, આટલો ખૂબ જ પ્રસિદ્ધિ સાથે ચાલે અને લોકો એ સરાય હોય તો એ વ્યૂવર્સના આભારી હોય છે. અને આપનો ખૂબ ખૂબ આભાર, આપનો જે સહકાર રહ્યો કાર્યક્રમને તમે જે ઉપર લઈને શિખર સુધી પહોંચાડ્યો અને આયુર્વેદને એક સાચા અર્થમાં અપનાવ્યું, અને એની ખુશી પ્રાર્થનાબેનને બી છે, મને બી છે અને અમારી ચેનલને બી ખૂબ જ ઘણા બધા આશીર્વાદ મળશે એ ચોક્કસપણે વાત છે. પ્રાર્થનાબેન એક નાની આયુર્વેદની શીખ ટીપ લઈ અને કાર્યક્રમ સમાપન કરીએ. દર્શક મિત્રો, 500માં એપિસોડના આજના ઉજવણી પ્રસંગે હું ફરીથી પાછું જીટીપીએલ ગુજરાતી આખા ટીમનો, અશોકભાઈ આપનો અને સ્ટુડિયોનું સરસ રીતે કાર્ય કરનાર મામાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને એક સરસ મજાની હું ટીપ આપવા માગું છું કે આપણે કોરોના તો ગયો પણ બીજા કોઈ પણ વાયરસ ના આવે ને એના માટે આપણે બધાએ એક રોગપ્રતિકારક શક્તિ વધારીએ અને આયુર્વેદને અપનાવીએ. જો આયુર્વેદને અપનાવીએ છીએ ને તો જ આપણે તાજા, માજા, સાજા અને સ્વસ્થ રહી શકીશું. અને સ્વસ્થ રહેવું એ દરેકે દરેકની નૈતિક ફરજ છે, આપણું કર્તવ્ય છે. અને શરીરે સુખી તો સર્વ વાતે સુખી, બડે ભાગ મનુષ્ય તનુ પાવા અને સર્વે સંતુ નિરામયા. સૌના સ્વાસ્થ્યની રક્ષણની, દરેકનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના સાથે હું દર્શક મિત્રો આપ સર્વેને ડૉક્ટર પ્રાર્થના મહેતા પ્રણામ સહ વંદન કરું છું અને ફરીથી આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રાર્થનાબેન આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર સાથે આજે તો આપણે 500 એપિસોડ પૂરા કર્યા છે, પરંતુ આગામી દિવસ વર્ષોમાં આપણે 1000થી પણ વધારે એપિસોડ થાય અને લોકોને એનો ફાયદો મળે એવી જ પ્રાર્થના કામના. નમસ્કાર. નમસ્કાર.
सृष्टि पर प्रकृतिनी अनमोल भेट सौगातनो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटीओनी भरमार, आयुर्वेदनी सदियों थी देन आयुर्वेदम।